गुड मॉर्निंग बाळको, जय स्वामीनारायण, जय श्री कृष्ण। चलो उठी गया छो ने? मजा आवे छे बधाने ऑनलाइन? सरस। चलो हवे आज तो आपणे विषय लईशुं, शुं देखाय छे बोर्ड उपर? कूहू। शुं देखाय छे? कूहू। सरस। हवे आपणे कूहूमां छेल्ले कयो पाठ ચાલતો હતો યાદ હશે ને બધાને? કે બહુ વધારે ટાઈમ થયો નથી, બધાને જ યાદ હોવું જોઈએ। આ વખતે બહુ બહુ સરસ છે, ખબર છે બધાને? આઠમો પાઠ શું દેખાય છે? પાઠ આઠ, ટામેટાની દડી રમે દાદા દાદી। કેમ આવું નામ છે? મેં સમજાવ્યું હતું તમને, બરાબર? પાઠ આપણે ચાલી ગયેલો જ છે, ક્લાસમાં ચાલી ગયો હતો ને, પણ હું તમને પાછો અત્યારે રિપીટ કરાવી દઉં છું, જેથી કરીને તમને યાદ આવી જાય કે પાઠમાં શું હતું, પછી આપણે સ્વાધ્યાયમાં શું હતું એ બધું જાણીશું, અને જેમ ફોટા આવે સ્વાધ્યાયમાં એ પ્રમાણે તમારે લોકોને પૂછવાનું રહેશે। ચાલો જો પેલા સૌ પ્રથમ તમે લોકો પુસ્તક લો, ચોપડી લો, બધું કુમલ સ્વાધ્યાયમાંથી અત્યારે નથી ખોલવાની, સ્વાધ્યાયમાંથી ખોલવાની હશે ત્યારે હું કહીશ તમને લોકોને, બરાબર છે? ચલો અત્યારે ચોપડી ખોલો, પાના નંબર 138, પાના નંબર 138, ટામેટાની દડી રમે દાદા દાદી। હવે પેલા જો ગુતુતુ મજા કરીને ગીતું ગાઈએ, આપણે ગીત ગાયું હતું ને ક્લાસરૂમમાં, જાણે રમવાને ઋતુ બધા મારા ભેરુઓની, તમારી મસ્તી કરતા કરતા ખીલવાની ઋતુ ગુતુતુ, હોય શિયાળો કે વેકેશન વરસાદે પણ રમવું, બારે મહિના ચાલતી અમારી કેવી મજાની ઋતુ ઋતુ, હાર નહીં કે જીત નહીં, બસ રમવા માટે રમવાનું, સૌને સૌની રમતો હોય ને કોઈનો બાકી રહેતું। કેવું સરસ ગીતનામ એવું છે કે જાણે રમવાની ઋતુ, બધા મારા ભેરુઓની, બધા ભેરુઓની દોસ્તારોની આ ઋતુ છે, ધમાલ મસ્તી કરતા કરતા ખીલવાની ઋતુ, શિયાળો કે શિયાળો કે વેકેશન વરસાદે પણ રમવું, તમે બધા એ જ છો, તમે બધા રમવાનું કીધું હોય તો તમને કોઈને શિયાળો ઠંડી કે તાપ કે વરસાદ કે કોઈ નડે છે? નહીં, રમવાની બાળકોને મજા જ આવે, બરાબર? એને કઈ એવું હોય નહીં, વરસાદે પણ રમવું, બારે મહિના ચાલતી અમારી કેવી મજાની ઋતુ, હાર નહીં કે જીત નહીં, હવે તમારે જેવડા બાળકો એને હાર જીતવું કઈ હોય નહીં, તમે લોકો રોજ રમતા હો, ભલે કોઈ વ્યક્તિ જીતે તો એને બહુ મજા આવે, ખુશ થઈ જાય, હારે બિચારો નિરાશ થઈ જાય, પણ એવું વિચારી તમે રમવાનું છોડી દો કે ચલો હું આજ હારી ગયો મારે રમવું નથી, એવું હોય નહીં, બાળકોને હાર જીતવું કઈ હોય જ નહીં, રોજ જ એને રમવાનું હોય, બસ રમવા માટે રમવાનું, હાર જીતવું કઈ હોય નહીં, તમે લોકો ઘરે લોકો નીચે રમતા હો, બરાબર? લાઈન હોય કે તમારું ગાર્ડન હોય ગમે ત્યાં, તો તમે લોકોને કઈ જીતી જાવ તો ઇનામ દઈશ, હારી જાવ તો ખી જઈશ, એવું કઈ હોય નહીં, એટલે બાળકો રમવા માટે જ રમતા હોય છે। ચલો એમાં શું હતું, જો ઉપરના ચિત્ર જોઈને રમત ઓળખો, શિક્ષક કે તમારા ઘરના મોટા રહેવાને પૂછી તેના વિશે બે બે વાક્ય લખો, ઉપરના ચિત્ર ગીલી દંડો અને હું હતું સાતોડિયું, ગીલી દંડો અને સાતોડિયું આગળ આપણે આવી ગયું છે, બરાબર? પછી માર દળી માસ્ટર, શેની વાર્તા હતી? માર દળી માસ્ટર, યાદ આવ્યું? મેં આ વાર્તા કીધી હતી ક્લાસમાં, બધાને બધા ક્લાસમાં કોઈ કહી દીધી છે, પલક રુદ્ર એના દાદા દાદી એની વાર્તા છે, બરાબર? કે આ મેચમાં તો આપણે જીતી જવાના, કોણ કહે છે? એ પલક શું કહે છે કે આ મેચમાં તો આપણે જીતી જવાના, રુદ્ર કહે હા ગયા મહિને રમાયેલી મેચમાં પણ આપણે જ જીતેલા, રુદ્ર એમ કહે છે કે હા ગયા મહિને રમાઈ હતી એ મેચમાં પણ આપણે જીતેલા, દાદા કે અલ્યા તમે બે જણ મળી ક્યાં રમવા ગયેલા કે જીતી ગયેલા, દાદા નવાઈ લાગે કાલો તો મેચ રમવા ક્યાંય ક્યાં નથી, તો વળી ક્યાં તમે જીતી ગયા હતા? પલક કે એમ નહીં દાદા આપણી ટીમ જીતી હતી, શું કહે છે કે એમ નહીં દાદા આપણી ટીમ, આપણે ભારત પાકિસ્તાનની હોય કે ભારત ગમે એ દેશ જોડે ક્રિકેટ મેચ રમતું હોય જીતી જાય તો આપણે તેમ જ કહે ને ચલો આપણે જીત્યા આપણે જીત્યા, બરાબર? એટલે એ લોકો એવી રીતના વાત કરે છે, દાદાને સમજ પડતી નથી, એટલે પૂછે છે તમે વળી ક્યાં રમવા ગયા હતા, રુદ્ર કહે આ દાદા કહે આપણી ટીમ એટલે કે હું પણ ટીમમાં હતો, દાદાને એવું લાગે કે આપણી ટીમ એટલે હું કઈ હું પણ ટીમમાં હતો, તો હું કે અરે દાદા ટીમમાં તો તમે નહોતા અને અમે પણ નહોતા, આ તો આપણા દેશની ટીમ જીતી હતી એવું કહે છે, દાદા કે આ તો
એમ કહો કે આપણે દેશી લીટી બાકી તો જે રમે એ જ જીતે કે હારે તમે તો ટીવી અને મોબાઈલ માં જ ગેમ જોયા કરો છો એટલે તમારે મળે જીત કે હાર શું દાદા એમ કરીને સંભળાવી દે છે તમારા મોટા એમને ઘરે કહેતા હશે મેં કીધું ને કે બાર રમવાની અત્યારે તો ચલો વાતાવરણ સારું નથી એટલે મેં ના પાડી દીધી કે હું બહાર જવાનું નહીં બાકી તમે નકરો ટીવી જોયા કરો કે ફોન રમ્યા કરો એની કરતા તો બહાર ગેમ તો બહુ સરસ સરસ બધી હોય બરાબર આ પાઠમાં આપણે આવી જ ગયું હતું હું તમને ખાલી આનું પુનરાવર્તન કરાવું છું એટલે તમને લોકો પાછું મગજમાં આવી જાય સત્ય પોતે ચાલુ કરીએ સમજાવવાનું તો તમને આવડે પલક કહે છે દાદા અમે ક્રિકેટ કે ફૂટબોલ રમવા ક્યાં જઈએ પૂછે છે દાદા એમ કહે છે ને કે જે રમે એ જ હારે કે જીતે તમારે ક્યાં રમવું છે તમે વળી હારો જીતો તમે તો ટીવી ને ફોનમાં જોવો છો એટલે પલક એમ કહે કે દાદા અમે ક્રિકેટ કે ફૂટબોલ ને બધું અમે ક્યાં રમવા જઈએ દાદા કે રમવું જ હોય અને બીજી રમતો પણ હોય અને મેદાન પણ હોય જેને રમવું જોઈએ ગમે એ ગોતી લે રુદ્ર કે આ બે સિવાય વળી કઈ રમત દાદા કે પૂછ તારી દાદી ને શું રમતા હતા રુદ્ર પૂછે કે આ બે રમતો રમી શકે બીજી કઈ રમી શકીએ તે કે તારી દાદી ને પૂછ અમે કઈ રમતા હતા દાદી કે અમે તો ઘણી રમતો રમતા હવે જો પકડતા માર દડી ગિલ્લી દંડા આમ ને ઉપડી હવે માર દડી તે દિવસે તમે લોકો કીધું તો માર દડી તમે અત્યારે શું કયો છો કિંગ કયો છો શું કયો છો કિંગ બરાબર દડો ફેંકે કોઈ બોલ ફેંકે અને અત્યારે અત્યારની ભાષામાં તમે લોકો લગભગ કિંગ કયો છો તે દિવસે તમે બધાએ કીધું હતું બોલ મારી આઉટ કરવા વાળાને અમે કિંગ કહીએ છીએ અને પહેલાના જમાના પણ આ જ રમત રમાતી રમાતી તમને એવું લાગે કે અમે રમે એવું નથી અમારા દાદા દાદી પણ આ રમત રમેલા હશે રુદ્ર અને પલક એક સાથે હે તમે રમતા હતા એની દાદી એ કીધું ને અમે આટલી રમતો રમતા એ નવાઈ લાગી ગઈ કે શેરીઓમાં જઈને પૂછે છે કે તમે શેરીમાં જઈને રમતા હતા દાદી કે નહીં તો શું તમારી જેમ ઘર ઉપડી થઈને થોડા રહેતા છો દાદી એમ કહે છે હા તો વળી રમવા તો જતા જોઈએ ને તમારે જેમ કઈ ઘર ઉપડી થઈ એટલે કે ઘરમાં થોડા બેઠા રહેતા છો દાદા કે બહુ બહુ મજા આવે છોકરાઓ આપણે આ બધી દેશી રમતો રમવાની આ બધી રમતો કેવી કહેવાય દેશી રમતો કહેવાય પલક મોઢું બગાડીને એવું જૂનું રમવામાં શી મજા આવે પલકને ન ગયું અહીંયા શું કે છે આ બધું જૂનું રમવામાં શું મજા આવે દાદી કે અલી રમ્યા વગર આવું કેમ કહે છે દાદી શું કે છે એક કોઈ દિવસ રમી છે તને ખ્યાલ હોય રમ્યા વગર આવું કેમ કહે છે એક વાર રમે તો ખબર પડે ને કે મજા આવે છે કે નથી આવતી રુદ્ર કે તો અમને પણ દેશી રમતો શીખવો ને એમ કહે છે દાદા કે ચોક્કસ તમે એકવાર દેશી રમતો રમવા માંડો તો ચસ્કો લાગી જશે કે તમે લોકો એકવાર રમશો એટલે તમને પણ ચસ્કો લાગશે મારદડીની રમતમાં હું એકો હતો દાદા શું કહે છે કે મારદડીની રમતમાં કોણ એકો હતું દાદા એકો હતા એકો એટલે હોશિયાર એ રમતમાં હોશિયાર હોય નિપુણ હોય મને કદી જોડ્યો વાગ્યો નથી એમ કે છે કે આઉટ જ ન થાય કોઈ કોઈની પર દાવ હોય એક બીજા પર મારતા હોય દડો દાદા એમ કે છે કે મને કોઈ દિવસ દોડ્યો વાગ્યો નથી અને હું દડો મારું તો નિશાન પણ ચૂક્યો નથી એટલે કે મારું કેસ પાવ પેલો દાવ આવી જાય અને કે હું મારવા જાઉં દડો કોઈને આઉટ કરવા તો નિશાન પણ મારું ચૂકાણું નથી તેથી તો મારું નામ પડ્યું હતું મારદડી માસ્ટર મારદડી માસ્ટર કોનું નામ પડ્યું હતું દાદાનું યાદ આવ્યું ને કોનું નામ પડ્યું હતું દાદાનું દાદાએ પોતાની ભૂજ પર હાથ ફેર્યો ગર્વથી કહે છે કે એટલે જ મારું નામ મારદડી માસ્ટર પડ્યું હતું દાદી કહે એમ દાદી દાદી ધીમું હસીને બોલ્યા પછી બંને બાળકે ખરેખર એને નવાઈ લાગી કે દાદા આટલા વર્ષે હતા રમતમાં દાદા કહે એટલે સાવ એવું નહીં એકવાર એક બહાર ગામની છોકરી આપણા ગામમાં લગ્ન પ્રસંગે આવી એણે મારેલો દડો મને વાગેલો એ જબરી તાકોડી હતી હું કહે છે એ જબરી તાકોડી હતી તાકોડી એટલે જે નિશાન નાખવામાં હોશિયાર હોય ને નિશાન જે નાખે ત્યાં જ એનું નિશાન જાય એને તાકોડી કહેવાય રુદ્ર કે તાકોડી એટલે જો એને સવાલ કર્યો દાદા કે તાકોડી એટલે એવી વ્યક્તિ કે જેને તાકે એને પાડી જ દે પલક કે દાદાને મૂછ પર હાથ ફેરીને તો એ છોકરી માસ્ટર ગણાય તમે નહીં હું કે છે પલક કે તો એ છોકરી માસ્ટર ગણાય તમે નહીં એટલે રુદ્ર કે કોણ હતી એ છોકરી દાદુ માસ્ટરને પણ હરાવી જાય તાકોડીને તો જોવી જ પડે ને એમ કહે છે દાદા કે આ બેઠી જોઈ લો કોને બતાવે છે એની દાદીને બતાવે છે દાદા ખડખડાટ હસી પડે છે
પ્રત્યે વાહ દાદી માસ્ટર તો તમે જ કેમ કે તમે માસ્ટર ને પણ ધરાવેલા એની દાદી ને કહે છે તમે જ માસ્ટર છો કેમ કે દાદા માસ્ટર હતા માર્ગડી માં તોય તમે એને ધરાવેલા એટલે સાચા માસ્ટર દાદી જ કહેવાય એવું કહે છે બોલો દાદા કહે હાર્યા નો કહેવાય હવે કેમ કે જેને દડો વાગે એ પણ માર્ગનો સાથીદાર બની જાય યાર મનમાં એવું હોય જેને વાગે એની પાછો માર્ગનો સાથીદાર બની જાય પછી એ બે ભેગા થઈને બીજાને દડો મારે એ રમત આગળ ચાલે પલક કે દાદાને જીવનભરની સાથીદાર મારી વાલી દાદી રુદ્ર કહે જીવનભરની સાથીદાર એટલે રુદ્ર એવું કહે છે દાદા દાદી અને પલક ત્રણે હસી પડ્યા હસવા માટે જેવું બોલે છે દાદા કહે ઓ ડોબુ એ જ તમારી દાદી હવે જો નીચે વાંચી હતી ખબર આપણે જે આ સવારમાં સૌથી વધુ નવાઈ ક્યારે લાગી તેના જવાબ આવશે હું તો આપણે સત્યપોથીમાં આવે છે ત્યારે હું સમજાઈ દઈશ હવે મને ઓળખો છે કે તું મોટો થઈશ એટલે તારે પણ મારા જેવું પૂછાવશે આવું કોણ બોલતું હતું તો કે દાદા બોલતા હતા એવી રીતના જે વાક્ય છે એ બધું સેમ આવશે હમણાં સત્યપોથીમાં હું તેમાં સમજાવી દઈશ પછી જો નીચે છે સામે આપેલો શબ્દ કયા વાક્યમાં યોગ્ય રીતે વાપર્યો છે તે વાક્ય લખો નીચે ત્રણ વાક્યો આપ્યા છે એમાં યોગ્ય રીતે કયું વાક્ય એ શબ્દ માટે લખેલું છે એ આપણે લખવાનું છે ત્રણમાંથી એક એ પણ સદેપોથીમાં આવશે પાછળ ફેરવો પાંચ નંબર 142 મિત્રો સાથે ચર્ચા કરો જવાબ લખો ત્રણના જૂથમાં એ પણ બધું એમાં આવશે સદેપોથીમાં હવે આગળ શું આપણે એમાં જોવાનું છે તો ચિત્ર 143 નંબરના પેજ ઉપર જો ચિત્ર છે ગામડા જોયું મસ્ત મજાનું ચિત્ર છે ગાય છે બાળકો રમે છે છોકરી ઊભી છે એક બેન જાય છે બે જેન્ટ્સ બેઠા છે બે પાછળ બાળકો ખાટલા પર બેઠા છે ટુકડો છે માટલું છે બરાબર એની વિશે શું છે આમાં કે ચિત્ર જુઓ ઊભા થાઓ બંને હાથ પીઠ પાછળ લઈ જાઓ અને જમણા હાથે ડાબા હાથની તથા ડાબા હાથે જમણા હાથની કોણી પકડો આવું કરવાનું કહે છે ડબ્બુભાઈએ આ ચિત્ર પરથી નીચે વર્ણન લખ્યું છે વર્ણનમાં જ્યાં ભૂલ છે તે સુધારીને ફરીથી લખો આ જે નીચે વર્ણન લખ્યું છે ને એમાં અમુક અમુક શબ્દની છે ને ભૂલ છે બરાબર એ ભૂલ સુધારી લખવાની છે એ એ ફકરો પણ સેમાં આવશે આપણે સદેપોથીમાં આવશે સદેપોથીમાં બધું આપણે શીખશું ચલો પાછળ ફેરવો 144 નંબરનો પાન 144 નંબરનો પેજ ખોલો ખરું હોય તો ખારું અને ખોટું હોય તો ખાટું હવે આ મીઠા વિશેનું હતું સબરસ સબરસ એટલે મીઠું સબરસ એટલે મીઠું આપણે આવ્યું હતું બરાબર છે કે તમે કોઈ દિવસ સબરસ ચાખ્યું છે આવું તમને પૂછે તો મૂંઝાઈ ન જતા કેમ કે સબરસ એટલે મીઠું બધા જ રાખવું જોઈએ મીઠા વગરની રસોઈ નકામી આપણે વાત થઈ હતી ને દિવસે કોઈ પૂછે સબરસ તમે જોયું છે ચાખ્યું છે તો હાથ પાડવાની સબરસ એટલે મીઠું બધા જોયું હોય રસોડા તો રાજા કોણ તો મીઠું એમ તમારી મમ્મીને પૂછો તો પણ કહેશે કે રસોડાનો રાજા એટલે મીઠું ગમે એવી સરસ રસોઈ બનાવો મીઠું ન નાખો એટલે એનો કોઈ સ્વાદ આવે નહીં એ કેવી રીતે પાકે છે તે જાણો છો આપણે જે દિવસે શીખ્યા હતા અત્યારે પુનરાવર્તન તમને કરાવી દઉં કે કેમ પાકે છે દરિયાના પાણીથી દરિયાનું પાણી કેવું હોય ખારું હોય કેવું હોય ખારું હવે નદીનું પાણી કે તમે અત્યારે તમારા ઘરમાં પાણી આવતું હોય ને એની તમે ક્યારે બનાવીને પીધું તો તમે પકવવા કરો તે સુકાઈ જાય પાણી પણ એમાંથી કઈ મીઠું રહે નહીં કેમ કે આપણે પાણી ખારું આવતું નથી દરિયાના પાણીથી જ મીઠું બને કુદરતી વસ્તુ છે એમાં કોઈ મીઠું નાખ્યું નથી દરિયાનું પાણી ખારું કુદરતી રીતે છે એના નીચેના જે ખનિજ તત્વો હોય એનાથી બને છે બરાબર એટલે દરિયાનું પાણી આવી રીતના બધે જ્યાં જ્યાં હોય ત્યાં બધે કરે અને જો ક્યારે બનાવે મીઠું પકવવાની આ ક્યારે બને અગર કહે છે મેં કીધું હતું તમને અગર અને જે મીઠું પકવે જ્યાં મીઠું પકવવાનું કામ કરે એને અગરિયા કહેવાય શું કહેવાય અગરિયા કહેવાય મીઠાને નમક સબરસ લવણ તથા લૂણ પણ કહેવામાં આવે છે મીઠાના જો ચાર નામ યાદ રાખવાના શું કહેવાય નમક સબરસ લવણ અને લૂણ કચ્છ બાજુ આપણે પ્રવાસ માટે નીકળીએ છીએ તો કચ્છ પ્રદેશમાં પ્રવેશતા જ કચ્છની બારી ગણાતા સુરત બારી પંથક નીચ તમને મીઠાની ખેતી કરતા ઘરિયાળો મળવાનો લાવો મળી શકે કચ્છ બાજુ જઈએ ને આપણે ગયા હશે તો જોયું હશે ઘણા ગયા હોય તો જોયું હોય ટ્રેનમાં ગયા હોય તો તમને જોવા મળે
પછી માં આપણે એન્ટર થઈ ને પ્રેવસ કરી ત્યાં પહેલા સુરજબારી પુલ આવે પુલ પછી પંથક આવે એમ એટલે ત્યાં તમને આજુબાજુમાં પણ આ મીઠાની ખેતી એટલે મીઠું કેવી રીતના પાકે છે દરિયાના પાણીથી જોવાનો લાવો મળી શકે દક્ષિણ ગુજરાતના દાંડી અને ધરાસણા તો મીઠા માટે જગ પ્રસિદ્ધ છે દક્ષિણ ગુજરાતના એટલે આપણી સાઈડ આવો તો દાંડી છે અને ધરાસણા પણ જગ પ્રખ્યાત છે મીઠું બનાવવા માટે હવે બીજા નો ખારા છે કે ખાટા એટલે કે ખરા છે કે ખોટા એ પણ છે માં આવશે આપણે સ્વાગોથીમાં હવે જો તમને રમવાની મજા પડે એની એક રમત વિશે જાણો અને રમો આ સામે જો દોરેલું હતું રમત મેં તમને સમજાવી દીધી ખબર કે આવી રમત તમે લોકો ઘરે પણ રમી શકો છો પાંચ પાંચ ખેલાડી બને ટીમને રમવા માટે ઉમેદવાર બે ટીમના કેટલા ખેલાડી છે પાંચ પાંચ તમે મેદાનમાં કઈ કઈ રમતો રમો છો કબડ્ડી ક્રિકેટ ખોખો ફૂટબોલ આંધળપાટો આવી ઘણી રમતો તમે રમતા જ હશો આજે એક નવી રમત વિશે જાણીએ શું કે છે આપણે એક નવી રમત વિશે જાણીએ દાંડી કૂચ રમવા બે ટીમ બનાવવી પડે આ રમતનું નામ શું છે દાંડી કૂચ શું નામ છે દાંડી કૂચ દરેક ટીમમાંથી પાંચ થી દસ ખેલાડી હોઈ શકે દરેક ટીમમાં બધી બધી પાંચ થી દસ હોઈ શકે અત્યારે આપણે પાંચ પાંચ રાખીએ કેમ કે આ જે ચિત્રમાં છે એમાં પાંચ પાંચ ખેલાડી છે જેટલા કે ટીમ એક ટીમમાં જેટલા ખેલાડી હોય તેટલા પાટા દોરવાના જો આમાં એક બે ત્રણ ચાર ને પાંચ આડા જો પાંચ પાટા છે જોયું એમ કે પાંચે ખેલાડીને પાંચ પાટામાં ઉભું રહેવાનું હોય અગર દસ દસ ખેલાડી હોય તો કેટલા પાટા દોરવા પડે દસ દોરવા પડે સાત સાત હોય તો સાત દોરવા પડે ઓછામાં ઓછા પાંચ પાંચ ખેલાડી આ રમત માટે જોઈએ તો રમવાની મજા આવે જેનો દાવ આવે તે ટીમનું નામ અંગ્રેજ ટીમ જેને દાવ દેવાનો હોય એનું નામ અંગ્રેજ ટીમ ચિત્રમાં લાલ ટી શર્ટમાં છે ને તે જો લાલ ટી શર્ટ વાળા દાવ દે છે એ લોકો પટ્ટા ઉપર ઉભા છે બરાબર છે તેઓ માત્ર આડા અને ઉભા પટ્ટા ઉપર દોડી શકે વચ્ચેના ખાનામાં આવી શકે નહીં જે દાવ દેતી હોય ઉભા અને આડા પટ્ટા દોડેલા છે એમાં જ જઈ શકે બીજી ટીમ ગાંધી ટીમ એક ટીમ અંગ્રેજ ટીમ અને બીજી ટીમ ગાંધી ટીમ ચિત્રમાં વાર વાલી ટી શર્ટ છે તે ટીમના બધા સભ્યો શરૂ લખેલા ખાનામાં ઉભા રહે શું કરે શરૂ લખ્યું છે ત્યાં ઉભા રહે પેલા બધા એક જોડે છે તે તેમનું ઘર કહેવાય શરૂ જો ને એરો માર્યો છે પહેલું જ ખાનું ત્યાં બધા એ ઉભા રહે એનું ઘર કહેવાય ગાંધી ટીમ આખા મેદાનમાં કોઈ પણ જગ્યાએ જઈ શકે પણ જઈ શકે ખરા પણ જો લાપટ્ટા ઉપર ચાલીને લોકોને અડી જાય તો એ આઉટ થઈ જાય એટલે નો અડી શકે એવી રીતના એ લોકોને દોડીને છેલ્લે જો મીઠાની ડગલી છે છેલ્લા ખાના ત્યાં સુધી પહોંચવાનું હોય પછી પાછો બીજી ટીમનો વારો આવે એટલે ટીમ આટલા બદલી થઈ જાય ગાંધી હોય અંગ્રેજ થઈ જાય અંગ્રેજ હોય ગાંધી થઈ જાય ચલો પાછું ગીતડું છે ગીતડું હુદુત્વ વાળું છે વાતચીત છે જૂથમાં કામ કરો કોઈ એક પ્રશ્ન પર ચર્ચા કરો પછી નીચે જો નીચેના કોઠામાં ધોરણ ચાર માં ભણતા કેટલાક બાળકોને વિગત આપી છે એના આધારે જૂથમાં ચર્ચા કરીને નક્કી કરો કે દાંડી કૂચની રમત સૌથી સારી કોણ રમી શકે શા માટે તમારો જવાબ કારણો સહિત વર્ગમાં રજૂ કરો જો આમાં છે બાળકનું નામ છે એની ઊંચાઈ શરીરનો બાંધો દોડવાની ઝડપ ચપળતા સીધી લીટીમાં દોડવાની આવડત નિર્ણય શક્તિ એમાં જેનું બધું મજબૂત હોય બધું સારું હોય એ જ આમાં સફળ થાય એ આપણે આગળ આવશે સંદેહ બોધમાં ત્યારે સમજી લઈશું સામે તમે કેપ્ટન છો એની વિશે છે એ બધું આપણે સેમાં આવશે બધી વસ્તુ આ બધી આપણે સંદેહ પોથીમાં આવી જશે હવે પાના નંબર 150 પર પાના નંબર 150 પર બે મિનિટ વજ્રાસનમાં બેસો ને વાંચો જો હવે તેજસ્વીની વાત આવી તેજસ્વીની ગોધરામાં રહે છે તેજસ્વીની ક્યાં રહે છે ગોધરામાં રહે છે એક દિવસ તેના કાકાનો દીકરો ગીતાંશ ત્યાં આવ્યો તે તેને લેવા માટે બસ સ્ટેશન ગઈ તેઓ ઘરે પાછા આવ્યા તેજસ્વીનીએ બારણું ખોલ્યું હવે વાંચો આગળ શું થયું તેજસ્વીની શું કહે છે આવ હેપી આવ અરે આ શું તેજસ્વીની એમ કહે છે આવ હેપી આવ અરે આ શું ગીતાંશ કહે અરે આ આણુજ ઘર છે ને જો શું ભૂલાય ગઈ આણુજ આણુજ નો આવે આપણો જ આવે આ ફકરામાં કેવું છે અમુક શબ્દ એ લોકો વચ્ચેથી ખાઈ ગયા છે
અમુક વચ્ચે વચ્ચે એક એક અક્ષર ખાઈ ગયા છે આપણે ઓળખવાનું છે આવી જ રીતનો ફલક તો ફકરો આપણે સ્વાધ્યાય પોથીમાં પણ આવશે આપણે એમાંથી પણ સમજશું બરાબર છે હવે તેજસ્વી કહે છે હા પણ ગીતા છે મને નથી લાગતું કે તું ઘરમાં બધી વસ્તુને આ રીતે ગોવી શકે ગોવીનો એ ગોઠવી થ વચ્ચેથી નથી લખેલો એટલે આપણે ગોતવાનું કે શું લખેલું છે ગોઠવી શકે આ તો માત્ર વારો કરી શકે હું જે વારો વારો નો આવે હું આવે હું આવે વારો નો આવે અને હું તો હણા જા હણાવે શું આવે હમણા મ વચ્ચેથી નથી મિસિંગ છે હમણા જ આવ્યો તેજસ્વીની કહે છે શું કપા ઈમ શું કપા એટલે આ રૂપનો પાળનો દર જો દર જો નો આવે દર વા જો આવે આખો ફકરો મેં તમને ક્લાસમાં સમજાવ્યું હતું કે વચ્ચે વચ્ચે એક એક અક્ષર નથી આનું આજ આવી રીતે આપણે સ્વાધ્યાય પોથીમાં પણ આવશે જો નીચે શું છે કઈ ખૂટતું હોય તો પણ વાંચી શકાય ને હવે ફરીથી વાંચો મોટેથી હવે વાંચો માત્રાએ શું કરેલું જો હવે માત્રા આવ્યો વાંદરો પાછળના દરવાજાથી રૂમમાં આવ્યો આજુ બાજુ બાજુમાં મૂકેલી ખુરશીઓમાંથી એક ખુરશી પાડી દીધી શું કર્યું એને ખુરશી પાડી દીધી ટેબલ ફેન ટેબલ પર હતો તે ઉઠાઈ સોફા પર નાખ્યો ટેબલ પર મૂકેલો પૈસાનો ગલ્લો લઈ જમીન પર નાખ્યો તે તૂટી ગયો અને તેમાં રહેલા સિક્કા હોય તળિયા પર વેરાઈ ગયા શૂઝ રેકમાં મૂકેલા ચપ્પલ એણે ફેંક્યા એક ચપ્પલ ખુરશીની નજીક પડ્યું બીજું ચપ્પલ છેક બાણા પાસે ગયું કબાટમાંથી એક માસ્ક લઈ ખુરશી પર ફેંક્યું વાંદરાએ આ બધું તોફાન કર્યું બરાબર તો તેજસ્વીના ઓરડાને વાંદરાએ કેવી રીતે ગોઠવ્યો છે તે તમે વાંચ્યું ને તો તે પ્રમાણે ચિત્ર દોરો આ તેજસ્વીનો ઓરડો તો બહુ સરસ છે આમાં દોરેલો પણ વાંદરાએ તો કેવું બધું કર્યું હતું આમાં આવું આવ્યું નથી એ કોને કરવાનું છે પ્રમાણે આપણે એવી રીતના ચિત્ર કે એને શું શું ફેંક્યું શૂઝ રેકમાંથી શૂઝ ફેંકી દીધા માસ્ક ફેંકી દીધું બરાબર એ આમાં ચિત્રમાં છે નહીં હવે જો કાવ્ય છે એટલે હતું ઠંડી ટામેટા વાળું ચલો એ આપણે ગીત ગાઈશું બરાબર છે સરસ મજાનું ચો કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી દૂધી માસી ઝટ પહેરાવો બંડી આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો મીઠો મીઠો મને જ લાગતો એ સવાર ન તડકો અહીં તો બસ છે ઠંડી ઠંડી અને બરફના ગામ કોણે ફ્રીજ બનાવ્યું છે એમાં નથી હૂફનું નામ ત્યાં દરવાજો ખોલ્યો ફ્રીજનો લેવા માટે ગારી મોળા ભાઈ ટમેટાને ટપાક ટપલી મારી દળદળ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો આ સરસ મજાનું ગીત આપણે ક્લાસમાં ગાયું હતું સમજાઈ દીધું હતું એની વિશે બધું આવશે બરાબર છે આજે પાછળ છે જો પહેલા સત્રનું આવ્યું હતું ખબર આપણે ગણિતમાં 154 નંબરનું પાન અહીં ભારતના તેમજ વિશ્વના લાંબી એકલા ઊંચી ઊંચા વિક્રમોની વાત હતી આ ગણિતમાં આવ્યું છે આ આપણે આવશે બધું સ્વાધ્યાય પોથીમાં આવશે સમજશું આપણે આખો પાઠ આપણે આ ચોપડીમાં પુસ્તકમાં આપણે સમજાઈ ગયો હવે શું ચાલુ કરીશું આપણે સ્વાપોથી શું ચાલુ કરીશું સ્વાપોથી આ બીજી વાર સમજી ગયા છો બધું આવડવું જોઈએ ચલો સ્વાપોથી ખોલો હવે હવે તમારું આ પુસ્તક છે ઉપરનું એ મૂકી દો અને સ્વાપોથી ખોલો ચલો હું કહું સ્વાપોથીમાં કયું પેજ છે તમારે જે વિષયનું લેક્ચર હોય આપણે ત્રણેય પેજ વિશે રોજ આવશે ચોપડા લઈને જ બેસવાનું બરાબર એટલે તમારે પણ ટાઈમ જાય નહીં ખોટો ચલો સ્વાપોથીમાં પેજ નંબર 55 ખોલો પેજ નંબર 55 પહેલા જો એક એક વાક્યનો ઉત્તર છે હું તમને થોડાક સમજાવી દઉં પછી તમારે અત્યારે કોઈ એ લખવાના નથી જે સવાલ જવાબ છે હું તમને સમજાવું છું લખવાના નથી હું ફોટા મોકલીશ એમાંથી તમારા લોકોને પૂરવાનું છે બરાબર જો પહેલું શું છે દાદાનું નામ મારતાની માસ્ટર કેમ પડ્યું ખબર જ છે આપણને મારદડીની રમતમાં દાદાને કદી દોડો વાગ્યો નથી અને તે નિશાન ચૂક્યા પણ નથી તેથી તે દાદાનું નામ મારદડી માસ્ટર પડ્યું
પછી બીજું ડાકોડી એટલે શું એ મેં સમજાવ્યું હતું ડાકોડી એટલે એવી વ્યક્તિ કે જેને એ ડાકે એને પાડી દે જેની સાથે ડાકો એને મારે છે હવે કઈ છોકરી જમણી ડાકોડી હતી બહાર ગામની છોકરી એટલે કે દાદી બહાર ગામની છોકરી કોણ હતી ત્યારે નાના નાની છોકરી હતી ત્યારે એના દાદી જ હતા દાદી જમણી ડાકોડી હતી હવે બ નો પહેલો સવાલ માર્ગડી માસ્ટર સંવાદમાં કેટલા સભ્યો જોડાયેલા છે કોણ કોણ માર્ગડીની જે વાર્તા હતી એમાં કેટલા સભ્યો છે અને કોણ કોણ તો માર્ગડી માસ્ટર સંવાદમાં ચાર સભ્યો જોડાયેલા છે કેટલા ચાર દાદા દાદી પલ્લવ અને રુદ્ર હવે બીજો માર્ગડી રમતમાં વિજેતા કોણ કહેવાય વિજેતા કોણ કહેવાય તો માર્ગડી રમતમાં જે છેલ્લે દડો મારીને હરાવે તે વિજેતા કહેવાય જે છેલ્લે બધાને મારા દડા મારી મારી જે હરાવે છેલ્લે એક જ સામેની ટીમ મારી હોય ને એને જે મારે અને હરાવી દે એને વિજેતા એટલે કે એ જ જીત્યું કહેવાય ત્રીજું ઘરની બહાર મેદાનમાં રમવી પડે એવી કઈ કઈ રમતોના નામ માર્ગડી માસ્ટર સંવાદમાં આવે છે ઘરની બહાર મેદાનમાં રમવી પડે એવી કઈ કઈ રમતોના નામ ઘરની બહાર મેદાનમાં રમવી પડે એવી આ સંવાદમાં આવતી રમતોના નામ છે ક્રિકેટ ફૂટબોલ પકડદાવ માર્ગડી ગિલ્લી દંડો અને આંબલી પીપળી હવે જો કહો આ ટામેટા વાળા સવાલ જવાબ્યો છે તું કવિતા છે ને ટમેટા એ બંડી કેમ માગી ટમેટા શું થતું હતું તેને બંડી માગી ટમેટા ને ઠંડી લાગતી હતી ટમેટા ને ફ્રીજમાં ઠંડી લાગતી હતી તેથી એને બંડી માગી ચલો પાછળ ફેરવો પેજ નંબર 56 પેજ નંબર 56 બીજું ટમેટા ને ઠંડી લાગી ત્યારે તેને શું યાદ આવ્યું ઠંડી લાગી તેને શું યાદ આવ્યું ટમેટા ને ઠંડી લાગી ત્યારે તેને ડાળ પર અડકો ધડકો રમતા હતા તે અને સવારનો મીઠો મીઠો તડકો યાદ આવ્યા જે ડાળ પર હજી તેને હતા એને કોઈ તોડ્યા નહોતા અને સવારનો મીઠો તડકો એ બધું એને યાદ આવ્યું ટમેટું શું જોઈને ખુશ થઈ ગયું શું જોયું તો ખુશ થઈ ગયું ટમેટું દળ દળ કરતું ફ્રીજની બહાર આવ્યું અને બારીમાંથી સૂરજ જોઈને ખુશ થઈ ગયું એ નીચે દળીને બહાર પડી ગયું અને બારીમાંથી સૂરજનો તડકો જોઈને ખુશ થઈ ગયો ટમેટાને ફ્રીજમાં કોણ યાદ આવે છે ટમેટાને ફ્રીજમાં પોતે ડાળ પર અડકો દડકો રમતા હતા તે અને સવારનો મીઠો તડકો યાદ આવે છે ટમેટાને કોણ યાદ આવે ટમેટાને ફ્રીજમાં પોતે ડાળ પર અડકો દડકો રમતા અને સવારનો મીઠો તડકો યાદ આવે છે ટમેટાએ કોની પાસે મદદ માંગી કોને કહે છે બંડી પહેરાવાનું એ દૂધી માસીને ટમેટાએ દૂધી માસી પાસે મદદ માંગી હતી છઠ્ઠું ટમેટો સૂર્યપ્રકાશ અને તડકો શા માટે ઈચ્છે છે કેમ કે ઠંડી લાગતી હતી ટમેટો સૂર્યપ્રકાશ તડકો ઠંડીથી બચવા માટે ઈચ્છે છે બરાબર હવે આપણે આજનું લેક્ચર અહીંયા પૂરું કરીશું અને જે પ્રશ્ન બે છે કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો ત્યાંથી હું સમજાવીશ આગલા લેક્ચરમાં જ્યાં સુધી સમજાવાય ત્યાં સુધી હું અત્યારે આટલા સવાલ સમજાવ્યા છે અને આ લેક્ચર આપણે અહીંયા પૂરું કરીશું અને હવે પછી મળીશું આપણે આવતા બીજા લેક્ચરમાં ચાલો ગુડ બાય.